નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. નેત્રંગમાં DSP ની અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો, જેમાં ચારે રાજકીય પક્ષોના આગેવાનો, સરપંચો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર મામલતદાર કચેરીએ ખેડૂતો 7/12/8 ઉતારા માટે 15 દિવસથી સર્વર ડાઉનના કારણે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને લાંબી કતારો જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે KN શાહ અપર પ્રાઇમરી સ્કૂલને નોટિસ ફટકારી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા ગામે એક યુવકે અગમ્ય કારણસર કૂવામાં ઝંપલાવ્યો. ઇકબાલગઢ ગામની ગરીબ પરિવારની દીકરી ઉર્મિલા પટનીને ટોપ સિંગર બનવાનું સપનું. દીવના વરંગપારા બસ સ્ટેશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં VNK સ્પોર્ટ ક્લબ દ્વારા દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન. અરવલ્લી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મોડાસાના સુકા બજાર વિસ્તારમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે અઘાતથી હુમલો કર્યો છે. ઇજાગ્રસ્ત શિક્ષકને હાલ સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયો છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમને એ પણ જણાવી દઈએ કે બાલાસિનોર જિલ્લાનો શિક્ષક એકલો કસ્બા વિસ્તારમાં રહેતો હોવાની પણ વિગતો સામે આવી છે. વધુ વિગતો નમન પંડ્યા આપી રહ્યા છે. શું વિગતો, પહેલા તો આ સમગ્ર ઘટના શું છે એ જણાવો. જી, એને આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસાના સુકા બજાર વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર બાલાસિનોર તાલુકાનો એક શિક્ષક પોતે શિક્ષકની નોકરી કરતો હતો. મોડાસા તાલુકામાં એ કેટલાક સમયથી ત્યાં રહેતો હતો. આજ રોજ પોતાની ફરજ પર કામ પતાવી અને પરત ઘરે આવ્યા બાદ કઈ કેટલાક શખ્સો એમના ઘર પાસે આવ્યા, બહાર આવીને તીક્ષ્ણ હથિયારથી એકાએક હુમલો કર્યો છે. હુમલો કરવાના કારણે એ શિક્ષક પોતે હાથે અને પગે બે જગ્યાએ ખૂબ ઇજાગ્રસ્ત થયો છે. આસપાસના રહીશોએ એ જે હુમલો થયેલો હતો એ હુમલાખોરોથી આ શિક્ષકને બચાવ્યો હતો. 108ની જાણ કરતા 108 આવી હતી, સારવાર હતી, હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યારબાદ પોલીસને પણ જાણ કરાઈ હતી, પરંતુ કયા કારણસર હુમલો કરાયો એ સંપૂર્ણ વિગત હજી સુધી જાણી શકાઈ નથી. હાલ તો આ શિક્ષક એ પોતે સારવાર હેઠળ છે અને મોડાસા ટાઉન પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે. હિના, બિલકુલ નમન, સાથે એ પણ જણાવો કે શિક્ષક કેટલા સમયથી આ સ્કૂલમાં નોકરી કરતા હતા એવી કોઈ વિગતો છે, સાથે તેમનો પરિવાર ને જાણકારી મળી છે કે નહીં, અને શું કોઈ અંગત અદાવતમાં હુમલો થયા હોવાની આશંકા છે? ચોક્કસીના આસપાસના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી આ શિક્ષક પોતે મોડાસા તાલુકામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો અને કસ્બા વિસ્તારમાં એકલો રહેતો હતો. પોતાનો જે પરિવાર છે પોતાના વતન બાલાસિનોર ખાતે ત્યાં રહી અને બાળકો ત્યાં અભ્યાસ કરતા હોવાથી પોતાનો પરિવાર બાલાસિનોર ખાતે હતો, પરંતુ આસપાસના રહીશોના જણાવ્યા પ્રમાણે ક્યારેય કોઈ પણ પ્રકારની અદાવત હોય યા તો બીજું કોઈ કૃત્ય શિક્ષક દ્વારા કર્યું હોય ને જેના બદલામાં એ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર બાબત જ્યારે શિક્ષકનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવે ત્યારે જ સાચી હકીકત જાણી શકાય. ના, બિલકુલ નમન, વધુ વિગતો તમારી પાસેથી લેતા રહીશું, આભાર. તો અરવલ્લી જિલ્લાના મોડાસાના સુકા બજાર વિસ્તારમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નિષ્પક્ષે તીક્ષ્ણ હથિયાર વડે અઘાતી હુમલો કર્યો છે. હાલ તો ઇજાગ્રસ્ત શિક્ષક છે, તેને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયો છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસે પણ હવે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ જે શિક્ષક છે તે બાલાસિનોર જિલ્લાનો છે અને એકલો કસ્બા વિસ્તારમાં રહેતો હોવાની પણ વિગતો છે. હવે પોલીસ તપાસમાં સામે આવશે કે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે કે કોઈ અન્ય કારણોસર. અઢાર વર્ષના છોકરાએ US ની પ્રાથમિક શાળામાં આડેધડ ફાયરિંગ કરીને 21ને મારી નાખ્યા. સાયન્ટિસ્ટનો દાવો, 200 વર્ષ કરતા પણ ઓછા સમયમાં અન્ય ગ્રહ પર રહેશે મનુષ્ય. આવનાર સમયમાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બદલે લિંગને પ્રાથમિકતા આપશે, ડી કોક. દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભામાં સ્ટુડન્ટ બનશે CM અને વિપક્ષ નેતા. મોંઘવારીથી આખી દુનિયા પરેશાન પણ ભારતની સ્થિતિ સારી.
ઘઉં બાદ ખાડની નિકાસ પર બેન લગાવવાની તૈયારીઓમાં ભારત. ટ્યુશન ખાતાનો ખર્ચ ના કરવો હોય તો શિક્ષણ ખાતાની જી સ્વા એપ ટ્રાય કરો, સાવ સસ્તી છે. તો આ સાથે અહીં સુપરફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી
મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ.